ભરૂચના અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં સુનિલ નામના યુવક પર 4 થી 5 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા આંતરીને રિવોલ્વર તથા ચપ્પુની અણીએ લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા ગજાનંદ સોસાયટી ખાતે રહેતા સુશીલને કેટલાક શખ્સોએ તેની બાનમાં લેવા સાથે મરચાની ભૂકી નાખી રિવોલ્વર અને ચપ્પુ બતાવી લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. લૂંટારાઓ અને યુવક વચ્ચે થયેલ ઝઘડામાં યુવકના હાથના ભાગે ચપ્પુના ઘા વાગ્યા હતા, ત્યારે લૂંટારાઓ સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને અજાણ્યા લૂંટારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેવા શહેરમાં લૂંટારાઓ બિંદાસ અંદાજમાં બેકઓફ જે પ્રકારે ઘટનાઓને અંજામ આપતા જોવા મળ્યા છે તે પોલીસ માટે પડકારરૂપી ઘટનાઓ છે તેમ કહી શકાય. આ ઘટના અંકલેશ્વર પોલીસના કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી હોય તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વર ગજાનંદ સોસાયટી પાસે ગઈકાલે ફરિયાદી સુશીલ કુમાર જીક્યાશુ પોતાની જ્વેલર્સની દુકાન બંધ કરીને રાત્રે 9:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે જતા હતા. તે વખતે પોતે ફરિયાદી બાઇક પર હતા ને એમની આગળ એમના પત્ની ગજાનંદ સોસાયટીના નાકા પાસે 2 વ્યક્તિઓએ તેમને રોકી, એમના પત્નીને રોકી મરચાની ભૂકી આંખોમાં નાખીને લૂંટ કરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ફરિયાદી પાછળ મોટરસાયકલ લઈને આવતા હોય એમણે બૂમ કરતા લૂંટ કરવા આવેલા વ્યક્તિઓ ફરિયાદીને હાથના ભાગે ચપ્પા જેવા હથિયારથી ઈજા કરી રિવોલ્વર જેવું કોઈ હથિયાર બતાવી ભાગી ગયેલ છે. આ અંગે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે, એની તપાસ હાલ ચાલુ છે. વાસુ પરમાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અંકલેશ્વર.